नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कुमार्स विषय आंकड़ा शास्त्र प्रकरण 2 सुरक्षा संबंध एक्सरसाइज 2.2 માં આપણે કાર્લોપ પિયર્સનની ગુણન પ્રદાનની રીતમાં બીજી એક રીત જોઈતી સીધી રીતે સહસંબંધ શોધવાની રીત એમાં સાથે 2.2 નો આપણે દાખલો ચોથો ગણ્યો હતો એ જ રીતથી દાખલો પાંચમો આપણે ગણીએ એ જ રીતનો આ બીજો દાખલો છે કારણ કે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે x અને y ના અવલોકનો છે એ બહુ નાના છે 30 કરતા પણ નાના છે તો આપણે સીધી રીતે સહસંબંધ મેળવી શકીએ સૌથી પહેલા દાખલા નંબર 5 એની સૂચનામાં જઈએ નીચેની માહિતી પરથી મૂડીરોકાણ અને નફા વચ્ચે સહસંબંધ શોધો માહિતી આપેલી છે એ કંપનીના નામ આપ્યા છે એની કોઈ જરૂર છે નહીં બે જુદા જુદા અવલોકનો આપ્યા છે x ના અવલોકનો અને y ના અવલોકનો x ના અવલોકનો મૂડીરોકાણ છે y એટલે નફો અવલોકનો નાના છે તો એ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે કાર્લોપ પિયર્સનની ગુણન પદ્ધતિ રીતથી આપણે સીધી રીતની જે પદ્ધતિ છે એ પદ્ધતિથી આપણે દાખલો ગણી શકીએ છીએ તો સીધી રીતની પદ્ધતિની જે ફોર્મ્યુલા છે સહસંબંધ મેળવવાની એ શું છે સૌથી પહેલા આપણે લખીશું તો r n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં પેલા અંડર રૂટમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x એનો સ્ક્વેર ગુણ્યા બીજા રૂટમાં y નો કરી દેશું n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y એનો સ્ક્વેર બરાબર છે આ છે સીધી રીતની ફોર્મ્યુલા હવે આની પરથી આપણે ખ્યાલ આવશે આપણે શેની જરૂર છે સૌથી પહેલા સિગ્મા x અને સિગ્મા y એટલે સિગ્મા x એટલે શું થાય x ના અવલોકનોનો સરવાળો x ના અવલોકનોનો સરવાળો y ના અવલોકનોનો સરવાળો આ બંને સિગ્મા x અને સિગ્મા y તે ત્યાં પડશે n સિગ્મા xy xy ની પણ જરૂર પડશે એટલે x અને y નો ગુણાકાર કરીને એનો પણ આપણે સરવાળો જોશે ત્યાર પછી સિગ્મા x નો સ્ક્વેર એની પણ જરૂર પડશે સિગ્મા x એનો સ્ક્વેર એટલે સિગ્મા x નો સરવાળો એનો આપણે સ્ક્વેર કરવાનો છે સિગ્મા y નો સ્ક્વેર તો y ના સ્ક્વેર ની પણ આપણે જરૂર પડશે ચલો સૌથી પહેલા x અને y ના અવલોકનનો સરવાળો આપણે કરી દઈએ સૌથી પહેલા x ના અવલોકનનો સરવાળો 15 + 22 + 12 + 10 + 17 + 20 + 14 એનો સરવાળો થાય છે 110 અને y ના અવલોકનનો સરવાળો કરીએ 9 + 12 + 8 + 6 + 10 + 9 + 10 એટલે એનો સરવાળો થાય છે 64 બરાબર છે આ x અને y ના અવલોકનનો સરવાળો કર્યો હવે આપણે કરીશું xy એટલે કે x અને y બંનેનો ગુણાકાર એનો આપણે સરવાળો કરવાનો છે તો આગલા લેક્ચરમાં આપણે શીખ્યા કે સિગ્મા xy કરવો તો શું કરવાનું x અને y નો ગુણાકાર કરતો જવાનો અને n પ્લસ ની સ્વીચ દ્વારા આપણે ગુણાકાર લેવાનો લાસ્ટમાં બધાનો ગુણાકાર થઈ જાય પછી તમે ડાયરેક્ટ MRC ની સ્વીચ દબાવશો એટલે સાથે તમને ટોટલ પણ મળી જશે અલગથી ટોટલ કરવાની જરૂર પડશે નહીં તો n પ્લસ ની પદ્ધતિથી આપણે xy નો આપણે શું કરીશું ગુણાકાર તો 15 ગુણ્યા 9 m પ્લસ કેટલા થશે 135 પછી 22 ગુણ્યા 12 m પ્લસ કેટલા થશે 264 પછી 12 ગુણ્યા 8 m પ્લસ કેટલા થશે 96 પછી 10 ગુણ્યા 6 m પ્લસ કેટલા થશે 60 પછી 17 ગુણ્યા 10 m પ્લસ 170 પછી 20 ગુણ્યા 9 m પ્લસ 180 અને 14 ગુણ્યા 10 m પ્લસ 140 હવે m પ્લસ ની રીતે તમે ગુણાકાર કર્યો ડાયરેક્ટ તમે MRC ની સ્વીચ દબાવો એટલે એનો સરવાળો પડે છે 1045 બરાબર છે હવે સિગ્મા x સ્ક્વેર મળ્યા 1045 હવે x નો સ્ક્વેર જે x નો અવલોકનો છે એનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર અને ત્યાર પછી y નો સ્ક્વેર એટલે y ના અવલોકનો છે એનો સ્ક્વેર કરો એટલે તમને મળે y નો સ્ક્વેર તો x નો સ્ક્વેર કરીએ x ના તમામ અવલોકનોનો આપણે સ્ક્વેર કરીશું 15 નો સ્ક્વેર 225
પછી 22 નો સ્ક્વેર 484 પછી 12 નો સ્ક્વેર 144 પછી 10 નો સ્ક્વેર 100 પછી 17 નો સ્ક્વેર 289 પછી 20 નો સ્ક્વેર 400 પછી 14 નો સ્ક્વેર 196 આ બધાનો આપણે સરવાળો જોઈએ છે તો સરવાળો કરીએ 225 પ્લસ 484 પ્લસ 144 પ્લસ 100 પ્લસ 289 પ્લસ 400 પ્લસ 196 એટલે એનો સરવાળો મળે છે 1838 1838 એ જ રીતે આપણે y નો સ્ક્વેર કરીએ y નો લખવાનો છે 9 નો સ્ક્વેર 81 12 નો સ્ક્વેર આપણે કરીએ કે 12 નો સ્ક્વેર 144 8 નો સ્ક્વેર 64 6 નો સ્ક્વેર 36 10 નો સ્ક્વેર 100 9 નો સ્ક્વેર 81 10 નો સ્ક્વેર 100 ચલો બધાનો સરવાળો કરીએ 81 પ્લસ 144 પ્લસ 64 પ્લસ 36 પ્લસ 100 પ્લસ 81 પ્લસ 100 એટલે એનો સરવાળો મળે છે 606 બરાબર છે હવે બધી કિંમતો આપણને મળી x y નો સરવાળો x ના સ્ક્વેર નો સરવાળો y ના સ્ક્વેર નો સરવાળો અને x અને y ના અવલોકનનો પણ સરવાળો બધી કિંમત આપણે r ના ફોર્મ્યુલા મૂકે સીધી રીતે ફોર્મ્યુલા જે છે એ મેં અહીં લખી છે એમાં આપણે કિંમત મૂકીએ n n એટલે શું થાય અવલોકનોની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 અને 7 એટલે કેટલા છે 7 ગુણ્યા સિગ્મા xy સિગ્મા xy કેટલા છે સિગ્મા એટલે સરવાળો xy નો xy નો સરવાળો 1045 માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y સિગ્મા x ગુણ્યા સિગ્મા y તો સિગ્મા x એટલે શું થાય x નો સરવાળો કેટલો છે 110 ગુણ્યા સિગ્મા y એટલે y નો સરવાળો કેટલો છે 64 છેદમાં પ્રથમ અંડર રૂટ માં n સિગ્મા x નો સ્ક્વેર n એટલે 7 અવલોકન x નો સ્ક્વેર સિગ્મા x નો સ્ક્વેર એટલે x ના સ્ક્વેર નો સરવાળો 1838 માઈનસ સિગ્મા x a નો સ્ક્વેર સિગ્મા x a નો સ્ક્વેર તો સિગ્મા x કેટલો છે 110 એનો આપણે સ્ક્વેર કરવાનો છે કે 110 એનો સ્ક્વેર અહીંયા જે કિંમત હોય સિગ્મા x ની જે અહીં તમે કિંમત મૂકીને જાય લેવાનું છે સિગ્મા x એ કેવો ગુણ્યા બીજા અંડર રૂટમાં n એટલે 7 ગુણ્યા સિગ્મા y નો સ્ક્વેર y નો સ્ક્વેર કેટલો હતો અહીંયા 606 માઈનસ સિગ્મા y એનો સ્ક્વેર તો સિગ્મા y આપણે લખ્યો છે 64 એનો સ્ક્વેર આપણે કરવાનો છે બરાબર છે ચલો અહીંયા ગણતરી કરીએ હવે આપણે 7 ગુણ્યા 1045 કેટલા થશે 7315 7315 માઈનસ 110 ગુણ્યા 64 એટલે 7040 છેદમાં પહેલા અંડર રૂટની ગણતરી કરીએ 7 ગુણ્યા 1838 એટલે 12866 માઈનસ 110 એનો સ્ક્વેર 12100 ગુણ્યા બીજા અંડર રૂટમાં 606 ગુણ્યા 7 એટલે 4242 606 ગુણ્યા 7 કેટલા થશે 4242 માઈનસ 64 નો સ્ક્વેર 4096 બરાબર ચલો હવે આપણે કિંમતો મેળવીએ અને ગણતરી કરી આગળ 7315 માંથી 7040 જાય તો 7315 માઈનસ 7040 એટલે 275 વધે છેદમાં અંડર રૂટની પહેલા અંડર રૂટની ગણતરી કરીએ
12866 माइनस 12100 એટલે કેટલા વધે 766 અને બીજા સ્વરૂપનો ગણતરી કરીએ 4442 માંથી 4096 બાદ કરીએ એટલે 146 વધશે ચલો હવે અહીં અંશમાં 275 રહેલા બરાબર શું કરવાનું છે બંનેનો ગુણાકાર કરીને પછી એનો એક સાથે અંડર રૂટ કાઢી દેવાનું છે હવે ભાગાકાર કરીએ 275 ભાગ્યા 334.4189 એટલે આન્સર મળે છે 0.83 સોરી 0.82 પાછળ 2 છે 0.82 વધશે એટલે r 0.82 આ મળ્યો આપણને સ્વશબ્દાંકની કિંમત બરાબર છે આ સીધી રીતની પદ્ધતિનો આપણે બીજો દાખલો શીખ્યા કે જ્યારે અવલોકનો નાના 30-35 સુધીના અવલોકનો હોય ત્યારે આપણે સીધી રીતનો દાખલો ગણી શકીએ ત્યારે આપણે મધ્યક શોધવાની કે જરૂર રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો ચોથો અને પાંચમો બંને દાખલા આપણે સીધી પદ્ધતિથી ગણ્યા છે દાખલા નંબર 6 એના અવલોકનો પણ અત્યંત નાના છે તો દાખલા નંબર 6 એ તમારે હોમવર્કમાં ગણવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 6 તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે